મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું પ્રીતિ બાલુડી આપનું સ્વાગત કરું છું. ધોરણ પહેલું હવે આપણે ક્યાં પહોંચ્યા છીએ? પેજ નંબર 51 પર. બરાબર ય યત્ન નો ય આપણે બોલી છે ને, શું બોલી છે આપણે? ય યતીસ નો ય. આમાં શું બોલવાનું હિન્દીમાં? ય યજ્ઞ નો ય, એટલે એનું ગુજરાતી યજ્ઞ જ થાય, એટલે તમને સહેલું થઈ જાય. યતિ નું ગુજરાતી પણ યતિ થાય છે. તો જો ય યતીસ નો ય આવો હોય, બરાબર ય છે ને એ આમ એકદમ રાઉન્ડ વાળો કરવાનો આમ, અને પ છે ને એ આમ સીધો. જો આટલો ય માં પ માં ફેર, બરાબર. તો યજ્ઞ, તો યજ્ઞ. તો ચાલો ય ને આપણે ટપકા વાળો છે ને એને કાંટો કરીએ. ચાલો તમે બધે કાંટો કરી નાખો તમારી શ્વાની અંદર, બરાબર. હવે જો બાજુમાં રાઉન્ડ આવ્યું છે, બીજો ય ને ય ની સાથે જોડવાનું છે. તો તમને જો અહીંયા ભૂલ ખવડાવવા શું કહ્યું છે, જો જો આવ્યો છે, પ છે, તો તમારે શું કરવાનું? પેલા જોવાનું કે આના જેવું જ ક્યાં છાપેલું છે. તો કે ય, તો આપણે પેલા શબ્દ ગોતતા હતા ને, શબ્દ લખી લો અહીં, ખબર છે. હવે આપણે શું આવશે? ય જ ગોતવાનું છે, ખાલી અક્ષર જ ગોતવાનું. તો અહીં જે શરૂઆત કરી આ શું છે? ચ, તો ન કરવાનું લેટો. આ શું છે? ય, અડાડી ગયો ય ને ય ની સાથે. પછી આ શું છે? ય, તો અડાડી ગયો. પછી આ ય છે, એની અડાડી ગયો. આ શું છે? પ, પ જો સીધો લીટા વાળો ય હોય ની રાઉન્ડ વાળો, તો પ માં લીટો કરવાનો નહીં. અને આ છે ય, તો એને પણ અડાડી ગયો. તો તમે એક બે ત્રણ ને ચાર લીટા કરો આ રાઉન્ડ ની અંદર, ય ને અડાડો, બરાબર. હવે એની બાજુમાં જોવો, ય સુધી તેના ઉપર રાઉન્ડ બનાવો. આપણે કરતા હતા ને ય ગોતવાનો અને રાઉન્ડ કરવાનો. પેલો ય છે, હા, તો રાઉન્ડ કરો. પછી ચ છે, પછી છે વ, પછી થ, પછી ય. તો હાલો અહીંયા વચ્ચે રાઉન્ડ કરો. અહીંયા આ છે પ, સ, પછી આ ક, અને આ પાછો ય. અહીંયા રાઉન્ડ કરો ય નું. જો ય ને બરાબર ગોતવાનું છે આપણને. જો એક જ અક્ષર આપ્યા છે, પ ને થ ને ક ને, ભૂલ કરવાની નહીં. પછી આ ગ, પછી આ છે ય, તો ચાલો એમાં ય માં રાઉન્ડ કરો. પછી આ ધ, આ પાછું ય આવ્યું, તો ચાલો એમાં રાઉન્ડ કરી દઈએ. પછી થ અને પ, તેમાં કરવાનું થતું નથી. તો આવી રીતે તમે જુઓ છો, આટલે તમે રાઉન્ડ થઈ ગયા. બધી લાઈનમાં એક એક રાઉન્ડ આવવો જોઈએ, જુઓ છે ને એવી રીતના, બરાબર, કરી નાખો. પછી છે ય થી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. અહીં જો પેરેટ કલર, પોટી કલર નું છે ખાના, એમાં જુઓ. એમાં આપણે મોટું, હવે એક એક પેજ માં જ બધું સમાણી નાનું નાનું કરી નાખ્યું છે. ઓલી વખતે આપણે બે પેજ ભરતા ને, આગળ એ કરીએ અને પાછળ એ કરીએ, ઘાટો કરીએ. પણ હવે તમને ય અક્ષરો ઓળખતા અને કરતા આવડી ગયું છે, એટલે એક જ પેજ માં ય આપણને સમજૂતી આપી દીધી છે. તો ચાલો ય થી જુદા અક્ષર ઉપર ચોપડી કરો. ય ઉપર કરવાની નથી. આ ય છે, પછી આ મ છે, ચોપડી કરો. આ પ, તો ચોપડી કરો. આ છે ય, તેમાં નહીં કરવાની. આ છે ચ, તેમાં કરી નાખો ચોપડી. પછી છે આ ય, તેમાં નહીં કરવાની. આ થ, તેમાં કરો. આ ય છે, નહીં કરવાની. આ ક્ષત્રિયમાં ચોપડી કરો, ગીનામાં ચોપડી કરો. ચલો આમ થઈ ગઈ. એક બે ત્રણ ને ચાર ય બાકી રહેશે. હવે એની બાજુમાં જુઓ, ય ની નીચે લીટી કરો. તો આ તો તમને આવડે છે, ય ગોતવાનો અને કેવી લીટી કરવાની, નાની એવી, એની નીચે લીધી છે અહીંયા કરવાની. ય યતીસ નો ય, ય યજ્ઞ નો ય. અહીંયા કરો બધે ય ની લીટી, અહીંયા કરો, અહીંયા કરો. ચાલો અહીંયા કરી નાખો. તો તે જ્યાં ય છે એની નીચે નાની નાની લીટી તમે આ ખાનાની અંદર કરી નાખજો. હવે જો આ ય છે, તો ચાલો અહીંયા બે જે ઘાટા ય આપ્યા છે એવા જ આપણે અહીંયા બધે સુંદર અક્ષરે લખીએ અને ટપકા જોડીને ય ને ઘાટા કરીએ. તો ચાલો કરો. ય, 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 સરસ મજાનું કરવાનું. હો, પછી જો બે દુધિયા લઈને આવી છે ને એની વચ્ચે ય લખી નાખો. હવે અહીંયા પણ બીજી લાઈનમાં પણ ય ટપકા જોડેલા છે, ઘાટો કરો. ય અહીંયા પણ ઘાટો કરી નાખો. ય ને અહીંયા ય, યતીસ નો ય ન લખો, માત્રા કરવાની નહીં ભૂલવાની. હિન્દીની માત્રામાં પેલા લીટો ઘાટો કરવાનો અને પછી ય લખવાનો, બરાબર. તો ચાલો બધે ય સુંદર અક્ષરે તમે ધીમે ધીમે ચેક ચાક કર્યા વગર પેજ નંબર 51 સુધી પૂર્ણ કરવાનું છે. પેજ નંબર 52 આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.